હેલો ફ્રેન્ડ્સ, જો આવી ગઈ હો તમારી વચ્ચે પાછી એન્જોય કરવા માટે, તો તમે બધા રેડી છો ને મસ્તી કરવા? બાળ મિત્રો, આના આગળના વિડીયોમાં પ્રકરણ 12 આપો અને લો આ આપણે શીખી ગયા, સાચું વાત ને? તો આ છે એની અંદર જ થોડીક નવી ટ્વિસ્ટ શીખવાના છે. બોર્ડ દેખાય છે ને? હા, આજે થોડા દાખલા જેવું જ કંઈક કરવાના છે. બાળ મિત્રો, તમને લોકોને બધાને દાખલા તો આવડતા જ હશે, આવડે છે ને? પણ એ દાખલાનો કઈ રીતે ઉપયોગ થાય છે ને તે કરવાના છે. મને ખબર છે તમને બધાને જ દાખલા આવડે છે, આવડે છે ને? બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 12 ની અંદર આપો અને લોની અંદર આપણે આજે એક મદદ કરવાની છે. બાળ મિત્રો, મદદ કરવી તમને બધાને ગમે છે ને, મને ખબર છે. આજે આપણે વેંકટેશભાઈની નાસ્તાની દુકાન છે બાળ મિત્રો, અને એની નાસ્તાની દુકાન છે સાઉથ ઇન્ડિયન નાસ્તાની દુકાન છે. તમને ખબર છે સાઉથ ઇન્ડિયન નાસ્તો એટલે શું? પાછળ થોડું થોડું દેખાતું હશે, હા ને? હા, ઢોસા, ઇડલી, ઉત્તપમ, આ તમે ખાઓ છો ને? હા, આને જ સાઉથ ઇન્ડિયન વાનગીઓ કહેવાય. જેમ તમે મંચુરિયન ને એવું બધું ખાવ છો એને ચાઇનીઝ આઈટમ કહેવાય, અને દાળ ભાત શાક રોટલી આ બધું ખાવ છો એને ગુજરાતી કહેવાય. હા, એ ગુજરાતી થાળી કહેવાય. આજે આપણે વેંકટેશભાઈની નાસ્તાની દુકાન છે, અને વેંકટેશભાઈને ત્યાં સરસ મજાના ગરમ ગરમ નાસ્તા બધા કરવા આવ્યા છે. એમની સરસ મજાની કેન્ટીન ચાલે છે, અને કેન્ટીનમાં આજે બહુ જ કહીને ભીડ થઈ ગઈ છે. અને વેંકટેશભાઈ એ લોકો માટે ઢોસા ઉતારે છે, ઇડલી સંભાર પુલાવ આવું બધું બનાવે છે. પણ થઈ ગઈ છે એમનાથી એક મિસ્ટેક. શું થઈ ગઈ છે? ભીડ બહુ છે, માણસો ખાવા બહુ બધા આવ્યા છે, બહુ બધા કસ્ટમર ખાવા આવ્યા છે, પણ હવે એમને બિલ બનાવવાનું છે. તો બિલ બનાવવામાં આપણે વેંકટેશભાઈની મદદ કરવાની છે. હા, એ નાસ્તો બનાવે છે, અને કહીને કે બિલ બનાવવાના રહી ગયા છે. તો બાળ મિત્રો, આ વેંકટેશભાઈને નાસ્તાના બિલ બનાવવામાં આપણે મદદ કરવાના છીએ. તો તમે બધા રેડી છો ને બિલ બનાવવા માટે? તમને ગમતું જ હશે, તમે દુકાન દુકાન રમ્યો છો ને? તો આજે પણ આપણે એવું જ કંઈક રમવાના છે. તો બાળ મિત્રો, વેંકટેશભાઈની નાસ્તાની દુકાનમાં કેન્ટીનમાં આપણે વેંકટેશભાઈને બિલ બનાવવામાં મદદ કરવાના છે. તો રેડી છો બધા? તો ચાલો આપણે વેંકટેશભાઈને મદદ કરીએ. શું બનાવવામાં? બિલ. બાળ મિત્રો, અહીંયા એમને નાસ્તાની દુકાન છે, અને એને અહીંયા થોડાક આપણે બિલ આપ્યા છે. તો આપણે આ બિલ વેંકટેશભાઈને બનાવીને આપવાના છે. તો રેડી છો ને? તો ચાલો આપણે વેંકટેશભાઈની મદદ કરીએ. તો બાળ મિત્રો, ગરમા ગરમ નાસ્તો છે રેડી, અને બિલ પણ છે રેડી. તો ચલો બનાવીએ આપણે બિલ. ઓકે, તો ચલો વેંકટેશભાઈને બિલ બનાવવામાં મદદ કરીએ. બાળ મિત્રો, અહીંયા પહેલું બિલ છે ઢોસાનું અને ઉત્તપમનું. ઢોસાના છે 23 રૂપિયા, અને ઉત્તપમના છે 28 રૂપિયા. તો સરવાળો કરવાનો છે. ઓકે, તો બાળ મિત્રો, એકદમ ઈઝી. એકમ અને દશક આવડે છે, દાખલા પણ આવડે છે, તો બિલ આપણે બનાવી દઈએ ફટાફટ. ચલો ચલો બાળ મિત્રો, 3 ની અંદર 8 ઉમેરો. 3 ની અંદર કેટલા ઉમેરવાના છે? 8 ઉમેરવાના છે. તો ઉમેરો. કોણ કહેશે? જે પહેલા કહે તે વિનર. ઓકે, હા હા, બોલો, તમે બોલો કેટલા. અરે વાહ, 11, સરસ. તો બાળ મિત્રો, 3 ની અંદર 8 ઉમેરતા કેટલા મળશે? 11. તો બાળ મિત્રો, આપણે અહીંયા 11 લખવાના છે. કેવી રીતે લખાશે? હા, દશક ઉપર ને એકમ નીચે. વેરી ગુડ. તો આપણે અહીંયા એકમ અને દશક છૂટા પાડ્યા, થઈ ગયા 11, બરાબર ને? આ જ રીતે ને? ઓકે, તો 1 ની અંદર 2 ઉમેરતા કેટલા મળે? 3. અને 3 ની અંદર 2 ઉમેરતા કેટલા મળશે? 5. તો અહીંયા આપણે કેટલા લખીશું? 5. તો કેટલો જવાબ આવ્યો? 51 રૂપિયા. તો ઢોસા અને ઉત્તપમના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 51 રૂપિયા. તો અહીંયા આપણે લખીએ
ઢોસા અને ઉત્તમ પા ના કેટલા રૂપિયા છે? ઢોસા અને ઉત્તમ પા ના 51 રૂપિયા થાય. ઓકે, તો આપણું એક બિલ થઈ ગયું રેડી. હવે આપણે બીજું બિલ બનાવીએ. તો બાળ મિત્રો, અહીંયા ઘરાગે શું લીધું છે? દહી વડા અને પુલાવ. એક દહી વડાના છે 25 રૂપિયા અને એક પુલાવના છે 18 રૂપિયા. તો આપણે આનો પર શું કરવાનો છે? સરવાળો. તો બાળ મિત્રો, હવે 5 ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 8. તો કોણ ઉમેરશે ને કોણ મને કહેશે ફટાફટ ફટાફટ? હા હા, તમે બોલો. અરે બધાને જ આવડે છે. કેટલા થશે? 5 ની અંદર આપણે 8 ઉમેરવાના છે તો કેટલા થશે? 13. ઓકે, તો આપણે પણ અહીંયા 13 લખીએ. તો કેવી રીતે લખવાનો? 3 અહીંયા અને 10 એટલે 1 ઉપર, 13 થઈ ગયા. ઓકે, તો બાળ મિત્રો, હવે આપણે 1 ને 2 ની અંદર ઉમેરવાના છે એટલે 2 ની અંદર આપણે 1 ઉમેરીએ તો કેટલા મળશે આપણે? 3. વેરી ગુડ. હવે 3 ની અંદર બાળ મિત્રો આપણે કેટલા ઉમેરવાના છે? 1. તો અહીંયા કેટલો જવાબ આવશે? 4. સરસ. હવે કેટલા રૂપિયા થયા? 43. તો બાળ મિત્રો, આપણે આ 43 રૂપિયા થયા. એક દહી વડા અને પુલાવની કોઈ કિંમત કુલ કેટલી થઈ? 43 રૂપિયા. તો આ ઘરાકે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 43. તો અહીંયા આપણે લખીશું દહી વડા અને પુલાવ ના કેટલા રૂપિયા થયા? 43. તો દહી વડા અને પુલાવ ના 43 રૂપિયા થાય. બરાબર ને બાળકો? મજા આવે છે ને? તો આપણે હવે બીજો બિલ બનાવીએ. ઓકે, બીજો બિલ ની કિંમત કાઢવામાં આપણે વેંકટેશભાઈ ને મદદ કરીએ. તો બાળ મિત્રો, આ ઘર આગે લીધું છે 1 ઇડલી અને કોફી. તો 1 ઇડલી ના છે 15 રૂપિયા અને કોફી ના છે 8 રૂપિયા. તો હવે આપણે આનો શું કરવાનો છે? સરવાળો. તો તમારે આ બિલ જાતે બનાવવાનું છે. કોણ પહેલા મને કહેશે હવે આ બિલ કેવી રીતે બનાવીએ? હા હા, વાહ વાહ, તમને બધાને આવડી ગયું. 5 ની અંદર કેટલા ઉમેરવાના છે? 8. તો ઉમેરો 5 ની અંદર 8 તો કેટલા થશે? હા, 13. તો અહીંયા 3 અને અહીંયા ઉપર 1 થઈ ગયા 13. તો બાળ મિત્રો, હવે 1 ની અંદર 1 ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? 2. તો આ ઘર આગે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 23 રૂપિયા. કેટલા રૂપિયા? 23. એટલે ઇડલી અને કોફી ની કુલ કિંમત કેટલી થઈ? 23 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું ઇડલી અને કોફી ના 23 રૂપિયા થાય. બરાબર, ઇડલી અને કોફી ના 23 રૂપિયા થાય. તો હવે મજા આવે છે ને? બીજું બિલ બનાવીએ બાળ મિત્રો. હવે આ ઘર આગે સૂપ અને નૂડલ્સ લીધા છે. તો સૂપ ની કિંમત છે 27 રૂપિયા અને નૂડલ્સ ની કિંમત છે 15 રૂપિયા. તો બાળ મિત્રો, આપણે આ લોકોને બિલ ચૂકવવામાં મદદ કરીએ, મજા તો આવે છે હને? તો હવે 7 ની અંદર આપણે કેટલા ઉમેરવાના રહેશે? 5. તો 7 ની અંદર 5 ઉમેરો જોઈએ બાળ મિત્રો, કેટલા થશે? તો ફ્રેન્ડ્સ, 7 ની અંદર 5 ઉમેરતા કેટલા મળ્યા? 12. તો અહીંયા આપણે 12 લખીશું, 2 નીચે અને 1 ઉપર. બરાબર ને? તો આની અંદર 1 ને 2 ની અંદર ઉમેરતા કેટલા મળશે? 10 ને ઉમેરો આની અંદર, કેટલા મળશે? 1 ને 2 ની અંદર ઉમેરતા કેટલા મળે? 3. અને 3 ની અંદર 1 ઉમેરતા કેટલા મળે? 4. તો અહીંયા કેટલા લખીશું? 4.
તો બાળ મિત્રો આ ઘર આગે સૂપ અને નૂડલ્સ ના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 42 રૂપિયા. કેટલા બાળ મિત્રો? 42. તો બાળ મિત્રો અહીંયા આપણે લખીશું સૂપ અને નૂડલ્સ ના 42 રૂપિયા થાય. જોયું બાળ મિત્રો, આપણે વેંકટેશભાઈ ની મદદ કરી. તમને બધાને વેંકટેશભાઈ ની મદદ કરવાની મજા આવી ને? તમને બધાને ભૂખ લાગી ગઈ લાગે છે? ગરમા ગરમ નાસ્તાનું બિલ બનાવ્યું જોઈએ તો? બાળ મિત્રો, આ વેંકટેશભાઈ ની દુકાન તમારી ચોપડીમાં છે, તો ચલો શોધો અને તમે પણ જાતે વેંકટેશભાઈ ને બિલ બનાવી આપો. ખૂબ મજા આવશે. અને જ્યારે તમે મને મળો ત્યારે તમારે તમારી ચોપડીમાં આ વેંકટેશભાઈ ના દાખલા વાળું મને બતાવવાનું છે. સોરી સોરી સોરી, બિલ બનાવીને બતાવવાનું છે, દાખલા નહીં, બિલ બનાવીએ આપણે. બરાબર ને? મજા આવી? તો ઓકે, આવા જ નવા વિડીયો અને નવી નવી એક્ટિવિટી સાથે પાછી હું તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી તમે એન્જોય કરજો, મસ્તી કરજો. ઓકે ને? આવજો બાળ મિત્રો.